હવે સમાચાર દક્ષિણ ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ડેમની સપાટી 133.30 મીટરે સ્થિર થઈ ગઈ છે. ઉપરવાસમાંથી 8 લાખ ક્યુસેક પાણીનો ઘટાડો થયો છે. ડેમના 23 દરવાજામાંથી 2,66,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં 4,093.30 એમસીએમ પાણીનો લાઇફ સ્ટોરેજ જથ્થો જમા થયો છે, જ્યારે આરબીપીએચના 6 અને સીએચપીએચના 3 ટર્બાઇન ચાલુ હોવાથી વીજળી ઉત્પન્ન થઈ રહી છે. નર્મદા ડેમમાંથી પાણી ઓછી માત્રામાં છોડાતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ પર પણ નિયંત્રણ આવશે. સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને લીધે નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદી કાંઠા ગામોમાં હજુ પણ નર્મદાના પાણી ભરાયેલા છે. નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું. શહેરાવ ગામના 3,000 લોકો સંપર્ક વિહોણા. ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે લોકોની હોડી લઈને સહારો લેવો પડે છે. નર્મદા ડેમમાંથી છોડાયેલા પુષ્કળ પાણીના લીધે કાંઠા વિસ્તારના ગામડાઓમાં ભારે નુકસાન પહોંચ્યું છે. જિલ્લાના 3 તાલુકામાં અંદાજે 3,000 હેક્ટર વિસ્તારમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન. નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં કેળના પાક પર પાણી ફરી વળ્યું. અધિકારીનું કહેવું છે કે સર્વેની કામગીરી ચાલુ છે, પરંતુ ખેડૂતો અધિકારીના આ આશ્વાસનથી સંતુષ્ટ નથી. નર્મદા જિલ્લાના તિલકવાડામાં નર્મદા નદીના નીર ફરી વળ્યા છે. તિલકવાડાના મણિનાગેશ્વર મંદિરમાં નર્મદાના પાણી ઘૂસી ગયા, જેના પરિણામે મંદિરના મહંત પાણીમાં ફસાઈ ગયા હતા. સ્થાનિકોએ અને રેસ્ક્યુની ટીમે મહંતનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. તો તિલકવાડાનો 10 ગામોને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ. તાપી કિનારે વસતા સુરતવાસીઓ માટે રાહતના સમાચાર. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે, જેને પગલે હવે ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે. ડેમની જળ સપાટી 336.25 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાં 81,348 ક્યુસેક પાણીની આવક સાથે 17,879 ક્યુસેક જાવક થઈ રહી છે. ડેમના 3 હાઇડ્રો યુનિટ અને કેનાલ મારફતે પાણી છોડાઈ રહ્યું છે. વલસાડમાં કપરાડા તાલુકાના જીરવલ ગામના લોકોની વધી મુશ્કેલી. નદી પર બનાવવામાં આવેલો લો લેવલ પુલનું થયું ધોવાણ. એક બાજુ ધોવાણ થતા પુલ પર અવરજવર બંધ. લોકો જીવના જોખમે પુલ પસાર કરવા મજબૂર બન્યા છે. પુલના ધોવાણ થયેલા ભાગનું સમારકામ કરી પુરાણ કરવા લોકોની માંગ. સુરતમાં કોરોનાનો પ્રકોપ પૂર્વવત. 24 કલાકમાં કોરોનાના 289 નવા કેસ નોંધાયા, જેમાં સુરત શહેરના 174 અને જિલ્લાના 115 નવા કેસ સામેલ છે. કોરોનાથી વધુ 6 દર્દીના મોત થયા. સારવાર બાદ 251 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, જેમાં શહેરના 168 અને જિલ્લાના 83 દર્દી સામેલ. સુરતમાં દારૂની તપાસ બાબતે પોલીસ અને કાર ચાલક વચ્ચે ઘર્ષણ. કારમાં દારૂ હોવાની બાતમી પોલીસ વિભાગના અધિકારીઓને મળી હતી, જેના આધારે કારમાં પોલીસે તપાસ કરી, પરંતુ કારમાંથી કશું પણ ન નીકળતા કાર ચાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણ, જેને લઈને લોકોની વચ્ચે બુટલેગરોએ બબાળ કરી હતી અને પોલીસની કારમાં પણ તોડફોડનો પ્રયાસ કર્યો હતો. સુરતમાં ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે પોલીસ ફરિયાદ. તેમની જ શાળાની શિક્ષિકાએ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ કરી, સાથે જ બીભત્સ ચેનચાળા અને દુષ્કર્મની પ્રેરણાના પ્રયાસનો પણ ગંભીર આરોપ લગાવ્યો. જો કે પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં આરોપી ઉદ્યોગપતિના નામનો ઉલ્લેખ નથી કરાયો, જેને લઈને પોલીસની કામગીરી સામે સવાલ છે.